નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુલમાં સ્વાગત છે વિષય અંગ્રેજી અને અને એમાં એમાં સેકન્ડ લેંગ્વેજ છે આજે આપણે યુનિટ થ્રી જોવાના છીએ એટલે કે રેડ થ્રી જોવાના છીએ બહુ સરસ મજાની સ્ટોરી છે એમનું નામ જ છે સ્ટોરી ટાઈમ પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મહેનતની હદમાં કંઈક કરવાથી કંઈ ન મળે મહેનતની કોઈ હદ ન હોય કઈક કરવા માટે મહેનતની હદને શું કરવી પડે છે તોડવી પડે છે ચાલો તો મહેનતની હદને તોડીને આજે આપણે સ્ટોરી ટાઈમ નામનો જે યુનિટ છે એ યુનિટને સમજવાનો પ્રયત્ન કરીએ મેમાં શું કામનું તો આ તમારે એક્ઝામમાં બે ક્વેશ્ચન પૂછાય છે એક ક્વેશ્ચન પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર તો એ સોલ્વ કરવા માટે ગુજરાતી આવડવું જરૂરી છે બીજું નિયરેસ્ટ મિનિંગ તો નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ કોઈ શબ્દ આપેલો છે એમના તમને ચાર ઓપ્શન આપેલા છે તો એના માટે પણ જે એક શબ્દ આપેલો છે એ એક શબ્દનું પણ ગુજરાતી આવડવું જરૂરી છે ત્યારે તમે લખી શકશો મેં બાજુ બાજુવાળાઓ કામના પછી એ તો તમારી ચોઇસ એ તો તમારા માટે એક વિકલ્પ તો છે તેમ ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ આ સ્મોલ ટેક ટોકિંગ ડોગ સ્મોલ ટોકિંગ ડોગ ભાઈ એક નાનો બોલતો કૂતરો નાનો બોલતો કૂતરો વોઝ અ બેગ સક્સેસ વેન ઇટ કેમ વોઝ અ બિગ સક્સેસ એટલે કે એમની મોટી સફળતા હતી વેન એટલે કે જ્યારે ઇટ કેમ એટલે કે તે આવ્યો ટુ અ થિયેટર એટલે કે થિયેટર એક નાનો કૂતરાની એક મોટી સફળતા જ્યારે એ થિયેટરમાં આવ્યો હતો બોલતો કૂતરો બગ 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 કરતો કૂતરો આવું ક્યાં બને ડિઝનીલેન્ડમાં બને બીજે ક્યાંય આવું બને નહીં બાકી કૂતરાને મેં હંમેશા ભસતા જ જોયા છે અથવા તો રાતના સમયે રોતા જોયા છે જોકે આપણે શહેરમાં તો આપણને વધારે કંઈ ખબર પડે નહીં કારણ કે આપણે કેટલા માળે રહેતા હોય નક્કી ન હોય કાંઈ ન હોય ઘરમાં બધા દરવાજા બંધ હોય મસ્ત પંખો કઈ સંભળાય પણ ગામડે આપણે ખુલ્લા ફળિયામાં સુતા હોય ખુલ્લી ઓછરીમાં સુતા હોય એટલે મસ્ત જ્યારે પણ કોઈ કૂતરા અત્યારે તો હવે ઘણાના ગામડામાં સિંહ પણ હશે એટલે સિંહનો પણ એમને ક્યારેક ક્યારેક અવાજ આવતો હશે આપણે તો એ વાતનો તો એક્સપિરિયન્સ લેવાનો જ રહી ગયો ચાલો જોઈએ તો હું કહે છે કે ભાઈ એક બોલતો કૂતરો કે જેના માટે એક મોટી સફળતા હતી જ્યારે એ પહોંચે છે થિયેટર પર એ ટોલ જોક્સ તે જોક્સ કહે છે સેંગ સોંગ્સ ગીત ગાય છે એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઈટમ ઓન ધ સ્ટેજ એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઈટમ એટલે કે રમુજી આઈટમ એટલે કે રમુજી વસ્તુ કરતો ઓન ધ સ્ટેજ એટલે કે સ્ટેજ પર જઈને એ શું કરતો કંઈક રમૂજી કરતો હશે કૂતરો હતો એટલે બટ વાઇલ ઇટ વોઝ ધ સિંગિંગ અ સોંગ પરંતુ જ્યારે એ ગીત ગાઈ રહ્યો હતો સિંગિંગ એટલે શું થાય ગાઈ રહ્યો હતો અ સોંગ ગીત અ બિગર કેમ ઇન ધ થિયેટર એક મોટો કૂતરો થિયેટરમાં આવ્યો બિગર એટલે શું થાય મોટો એક મોટો કૂતરો થિયેટરમાં આવ્યો સ્ટોપડ ઉભો રહ્યો લિસન ફોર અ ફ્યુ મુમેન્ટ લિસન એટલે કે સાંભળ્યો ફોર અ ફ્યુ મુમેન્ટ એટલે કે થોડી ક્ષણ માટે એણે સાંભળ્યું એન્ડ ધેન રેન અપ અને ત્યાર પછી એ દોડ્યો તેની તરફ દોડ્યો અપ એટલે કે ઉપરની તરફ એ દોડ્યો સ્ટેજ ઉપર હોય ને આમ કઈ હારવા હેટ તો હોય નહીં નકર દેખાય નહીં પાસે બધાના મુંડા નડે

આઈ એમ સોરી મને ક્ષમા કરજો આ માટે કારણ કે સ્ટેજની વચ્ચેથી એને લઈ જાય એટલે પછી માફી તો માંગવી જ પડે તો આઈ એમ સોરી અબાઉટ ધીઝ એવરીબોડી દરેક જણને ધીસ ઇઝ માય મધર અને હવે અહીંયા જે ડોગ હતો ડોગ એ ડોગ હતો ને એ હતી એની મમ્મી હતી આ મારી મમ્મી છે શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર એ નથી ઇચ્છતી ટુ મી એટલે કે હું બી એટલે કે બનુ એન એક્ટર એટલે કે એક્ટર એનાથી ઈચ્છતી કે હું કોઈ એક્ટર બનું શી વોન્ટ મી ટુ બીકમ અ ડોક્ટર તેની ઈચ્છે છે વોન્ટ એટલે કે ઈચ્છે છે બીકમ એટલે કે બનું અ ડોક્ટર એટલે કે એક ડોક્ટર બનવું એવી એમની ઈચ્છા છે એનાથી ઈચ્છતી કે હું એક્ટર બનું ત્યારબાદ પછી બીજો જોક્સની શરૂઆત થાય છે અહીંયા અહીંયાથી આ વાતની શું થઈ જાય છે પૂરી થઈ જાય છે આ નાની અમથી સ્ટોરી હતી યાદ રાખી લેજો ભવિષ્યમાં તમારા કામમાં આવશે તમારે તમારા પોતા પોતીઓને સ્ટોરી ને ત્યારે કામમાં આવે અથવા તો ક્લાસમાં ક્યારેક તમને પનિશમેન્ટ સ્વરૂપે મળ્યું હોય કે ભાઈ સ્ટોરી ચાલો સ્ટોરી કયો તો આ સ્ટોરી સંભળાવી દેવાની સારી સ્ટોરી છે કૂતરાવાળી યાદે રહી જાય તો નાની અમથી સ્ટોરી છે એના પછીનો જોક્સ બહુ મસ્ત છે બહુ જ મસ્ત છે ચાલો જોઈએ મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાયમી

મિસ્ટર જોન્સ આપણે તો વાત જ નહીં કરવાની જેવું ભણાવવામાં આવે ને આપણે તો ક્યાંય એની કરતા નીચે હોય એમ કે ભાઈ એને હોલીડે મનાવવા માટે એ સ્વિટરલેન્ડ જાય છે આપણે ક્યાં જાય આપણે જે શહેરમાં રહેતા હોઈએ નાના આજુબાજુના ગાર્ડનમાં જઈ મામા મામાના મામા માસીના ઘરે જઈએ ફઈના ઘરે જઈ આપણા બાપુજી આપણા કાકાના ઘરે જઈ જોકે કાકાના બાપુજી ઘરે રહેતા હોય તો આપણે ક્યાંય જવાની જરૂર ન પડે પણ વધીને વધીને આપણે આપણા હોલીડે મનાવવા માટે ક્યાં જઈએ આપણી આજુબાજુના ગાર્ડનમાં કોઈ પ્રાણી સંગ્રહાલય હોય તો એમાં કોઈ પણ નાનો મોટો મોલ હોય તો એમાં આપણે જઈએ હા ક્યારેક ક્યારેક આપણે ફેમિલી પ્લાનિંગ કરીને આપણે જઈએ બહાર જઈએ પણ આવી રીતે બહાર તો ન જ જાય સ્વિટ્ઝરલેન્ડ તો બિલકુલ ન જાય જૈન જૈન ક્યાં જઈએ આપણે અહીંયા અંદરનો દેખાદો રાજ્યમાં આપણે જતા જઈએ અમરેલી કોઈ પણ જિલ્લામાં જઈએ અને મંદિરે જઈ આવીએ ના અને આ તો સ્વિટરલેન્ડ પહોંચી ગયો લ્યો એને હોલિડે મનાવવા માટે સ્વિટરલેન્ડ પહોંચી ગયો એન્ડ હી વોઝ અ ક્લાઇમ્બિંગ અ પીક એટલે કે એક ટેકરી ચડવા જઈ રહ્યો હતો વિથ હિઝ ગાઈડ એટલે કે તેમને માર્ગદર્શન આપે ને એ માર્ગદર્શન સાથે એ ટેકરી ચડવા માટે પહોંચી ગયો અહીંયા હિલ એટલે શું થાય ખબર ટેકરી થાય એક ટેકરી થાય માઉન્ટેન્સ એટલે કે પર્વતો થાય માઉન્ટેન આપણે જેને કહીએ ને એ માઉન્ટેન એટલે શું થાય પર્વત થાય કે જે એક નો હોય પણ આવી રીતે આપણને જ્યારે ચિત્ર દોરવાનું કે ત્યારે હંમેશા આપણે કુદરતી દ્રશ્ય પહેલી પસંદગી કરીએ સાચું તમે કોમ તમે વિચારો હવે તમને ચિત્ર દોરવાનું કીધું હોય તો તમે પહેલી પસંદગી કોની કરો આ કુદરતી દ્રશ્ય ની પસંદગી કરો અત્યારે તો મોટા થઈ ગયા ચિત્ર દોરવાનું તો ગયું હા ને શોખ હોય એ દોર્યા કરે કા ચિત્ર કુદરતી દ્રશ્યનું હોય કે પછી એક સરસ મજાનો ચોરસ ભાત ધોને પછી એમાં આમ મારે લીટો આમ મારે લીટો અને ભાત ભાતની ભાત અને ભાત ભાતની બનાવી નાખે તો આપણે ક્યાં હતા અહીંયા હતા આપણે અહીંયા પહોંચી જઈએ તો કે એમના માર્ગદર્શન સાથે ટેકડી ચડવા માટે ક્યાં જાય છે સ્વિટરલેન્ડમાં ન્યાયી ચોરશે ચાલો પછી આપણે આગળ જોઈએ પણ આગળ જોઈએ એ માટે તમારા માટે એક ગુડ ન્યૂઝ છે તમે ભણી રહ્યા છો ધોરણ દસમાં અને ધોરણ દસ માટે હું અને અમારી ટીમ મળીને તમારા માટે એક બેચ ચલાવી રહી છે એ બેચનું નામ છે યુનિટી બેચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એન્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આ તમારા ફ્યુચરની અગાઉની પ્લાનિંગ છે કારણ કે ફ્યુચરમાં તમે ઓનલાઈન સ્ટડીઝ કરવાના છો તો અત્યારથી જ ઓનલાઈન સ્ટડીની આદત પાડી દો ભાઈ ઓનલાઈન સ્ટડીની આદત પાડી દો કારણ કે ફ્યુચરમાં જઈને પછી તમે કહેશો હું ઓનલાઈન ભણો એમ એટલે ત્યારે કહે છે લે એ સમયે તમે ઓનલાઈન ભણ્યા હતા એમ એટલે આમ કેવા થાય એમ સારું લાગે કારણ કે આગળ જતાં તો એ બધું જ આવી જવાનું છે હા ધીરે ધીરે આ બધું એ તમારે એક જગ્યાએ જઈને સ્કૂલ પર જઈને બધું આમ કહેવાય ને કે એ બધું ઓછું થતું જ હશે કારણ કે એમાં સમય બગડે ના ને તેને પછી બહાર જવાનું વધી જાય ને ભણવાનું મન થાય ત્યારે ભણે એ બધું મતલબમાં તો સમજી જાવ કે આ ઓનલાઈન જે સ્ટડી છે ઓનલાઈન સ્ટડી કાલ આવતીકાલ આવતીકાલ એટલે કે આપણું જે ફ્યુચર છે ત્યારે તો આવવાનું છે અને સાથે સાથે અમારી ટીમના જે ફાયદાઓ છે એમના જે બેનિફિટ છે એ બેનિફિટ પણ તમને સારી રીતે ખબર છે એમની ફીઝ એકદમ ઓછી છે તમારી સ્કૂલ તમારા ટ્યુશન એની ફીસ કરતા તો ક્યાંય એટલે ક્યાંય ઓછે દિવસ દરમિયાન તમે કદાચ એકાદું વડાપાવ ખાઈ જાવ ને તો એ વડાપાવ કરતા પણ આની ફી એક દિવસ કરતા ઓછી થાય મતલબ એક દિવસમાં તમે એક વડાપાવ ગટકી જાવ ને એ વડાપાવની પ્રાઇસ કદાચ પંદર રૂપિયા હશે તો એ પંદર રૂપિયા કરતા પણ ઓછી પ્રાઇસ થાય છે ત્યાર પછી આટલા તો ફાયદા છે લાઈવ ક્લાસ તમે અટેન્ડ કરશો એવું નહીં તમે આ કોર્સ પરચેસ કરી લીધો તમને એમાં રેકોર્ડેડ ક્લાસીસ પ્રોવાઈડ કરવામાં આવશે ના રેના રેકોર્ડેડ ક્લાસીસ ન્યા પ્રોવાઈડ નહીં થાય ન્યા લાઈવ ક્લાસ હશે અને એ લાઈવ ક્લાસ રેકોર્ડેડ સ્વરૂપે પણ તમને મળશે સમજાય છે મતલબ કે તમે લાઈવ ક્લાસમાં અટેન્ડ નથી કરી શક્યા તમે ગુલ્લી મારી દીધી અથવા તો તમારું નેટ પૂરું થઈ ગયું અથવા તો તમે બાર વ્યા ગયા મામા મામાના મામા માસીના ઘરે ફોય ઘરે ફૂવાના ઘરે એટલે ના ઘરે એકદ આવે સોરીઓ તો એવા કોકના ઘરે મતલબમાં વયા ગયા હોય જમવા માટે વયા ગયા હોય ત્યાં ક્લાસ તમે અટેન્ડ ન કરી શક્યા હોય તો ત્યારે તમે રેકોર્ડેડ ક્લાસ જોઈ શકો પીડીએફ નોટ્સ મળે વોટ્સઅપ સપોર્ટ મળે ક્વેશ્ચન છે વોટ્સઅપમાં નાખો અમારી ટીમ અને ત્યાં બાકીના જે વિદ્યાર્થીઓ છે એ મોળીને તમારા સવાલનો જવાબ શોધ છે પહેલાં તો અમે વિદ્યાર્થીને કહીશું તમે ગોતો ને પછી અમે કરશું એમ એટલે એવી રીતે એટલા સપોર્ટ મળશે સાથે સાથે ધોરણ બાર માટે પણ એક બેચ બહાર પાડી રહ્યા છે બાર ના કોમર્સ વિદ્યાર્થી માટે અને એમની ફી માત્ર ને માત્ર છે ચાર હજાર કેટલા છે ચાર હજાર એમની ફી છે મેઈન પાંચ સબ્જેક્ટ ત્યાં હોય ઇકો બીએ એકાઉન્ટ સ્ટેટ એન્ડ ઇંગ્લિશ અને અહીંયા મેઇન ચાર સબ્જેક્ટ વિજ્ઞાન ગણિત સમાજ એન્ડ ઇંગ્લિશ ઓકે ચાલો ત્યાર પછી આપણે આપણી સ્ટોરીને કન્ટિન્યુ કરી અને અહીંયા છે બી કેરફુલ હિયર છે કોણ કહે છે દ્વારા બોલાયેલું છે યાદ રાખજો ડબલ ઇન્વેટેડ કોમામાં કોઈ સેન્ટેન્સ આપ્યું હોય તો એ સેન્ટેન્સ કોઈ વ્યક્તિ દ્વારા બોલાયું છે એ તમારે માથામાં ઘૂસાડી દેવાનું છે હલો સમજાય છે ને ઓનો

જગ્યા છે યુ કેન ઇઝીલી ફોલ તમે અહીંયા આરામથી પડી જશો પડી જશો એન્ડ ઇફ યુ ડો અને જો તમે પડી જાઓ ને તો યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે યુ વિલ ફોલ સ્ટ્રેટ તમે સીધા પડશો ડાઉન એટલે કે નીચેની તરફ અ વેરી લોંગ વે કે જે કેવો રસ્તો છે લાંબો રસ્તો છે જો તમે સીધા નીચે પડો ને તો એ લંબો લંબુ લંબુ નહીં સોરી એ રસ્તો જે છે એ કેવો છે લાંબો છે બટ પરંતુ એ કન્ટિન્યુ શાંતિથી પોતાનું બોલવાનું શું કરે છે શરૂ કરે છે મતલબ અહીંયા માર્ગદર્શન હોય માર્ગદર્શન તમે જોઈ લો યાર બોલવાનું બંધ ન કરે ને વાત જવા દો એને એને તમે એક સવાલ પૂછી લો એટલે એ એક સવાલ આટલો લાંબો ખેંચી લેશે ને એટલે વાત જ જવા દો અને કોઈ વ્યક્તિ આવું કરે ને એટલે ત્યાંથી હું કહું છું મો ફેરીને પાછા જતા રહેજો કારણ કે આટલું બધું લાંબુ કરતો હોય તો એનો એનો મતલબ એવો કે ભાઈ એમાંથી અડધા ટકા કરે છે એમ એટલે પછી અહીંયા આવી જાવ માર્ગદર્શનમાં આપણે માર્ગદર્શન પાસે જઈએ તો શાંતિથી તમારે એને ચાલુ રાખવાનું છે ઇફ યુ ફોલ હિયર અને જો તમે આ સીધા લાંબા રસ્તે પડો આ સીધો જે લાંબો રસ્તો છે ત્યાં તમે પડી જાવ ડોન્ટ ભૂલતા ટુ ટુ લુક એટલે એટલે કે કે જોવાનું ધ જમણી બાજુ વાય યુ આર ગોઈંગ ડાઉન જ્યારે તમે નીચેની તરફ જઈ રહ્યા હોય ને ત્યારે જમણી તરફ જોવાનું ભૂલતા નહીં બોલો મતલબમાં પડી ને તો તમે ભલે પડી જાઓ પણ આ જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં કેમ બ્યુટિફુલ એટલે કે વધારે પડતું સુંદર છે એક્નરી એટલે શું થાય વધારે પડતું વધારે પડતું સુંદરતા છે સુંદરતાનું દ્રશ્ય છે ધેર એટલે કે ત્યાં મચ મોર બ્યુટિફુલ એટલે કે અહીંયા વધારે વધારે કરતાં વધારે પડતું સુંદર છે ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર અહીંયાથી તમે જોઈ શકો ને એના કરતાં પણ વધારે સુંદરતા ત્યાં છે ક્યાં છે ત્યાં છે મતલબ તમે પડી જાવ ત્યારે જમણી બાજુનું જે તમે દ્રશ્યો જોવો ને એ દ્રશ્યો તરફ તમે જોતા જાજો વધારે સુંદરતા છે એટલે એને પોતાને એક્સપિરિયન્સ કર્યો છે અને સાથે સાથે વાત પણ કરી દે છે કે તમે ત્યાં લપસી જાઓને ત્યાં તમે પડી જાવ તો જમણી બાજુ જોઈ લેજો વાગવાનું તો છે જ તે નામે તેને પડી ગયા છો તો વાગવાનું તો છે જ તેને એની ઉપાધિ કરવી એની બાજુ એના કરતા સારું કે આપણે 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 જ્યાં પડી રહ્યા છે એની આજુબાજુનું દ્રશ્ય આપણે જોઈને અને આનંદ માણીએ એમ એ સારું છે એમને બહુ સારી વાત કરી કરી હા ભાઈ હા તો ત્યાર પછી આ લાલ લાલ નામનો મસ્ત મજાનો જોક પણ છે કેટલો મસ્ત છે હમ બહુ મસ્ત છે ગાંડો હાડો લાલ કુડ નોટ રીચ ઓર રાઈટ લાલ જે છે એ રીડ નહીં રીચ નહીં યાર રીડ રીડ મતલબ કે વાંચી ન તો શકતો અને લખી પણ શકતો હતો નહીં અભણ ગવાર હતો મંસ્થ હી રિસિવ એક એને મળ્યો અ લેટર એટલે કે પત્ર મળ્યો અને એને એકવાર પત્ર મળ્યો બોલો બિચારો વાંચી નથી શકતો અને લખી નથી શકતો અને એને એકવાર પત્ર મળ્યો હિ રેન ટુ ખાન સાઉ

તેનું જે કોટયાર્ડ છે તેનું જે આંગણું છે આપણે શું કહીએ આંગણું કહીએ કોટયાર્ડ મતલબ કે આંગણું એ એમના આંગણામાં બેડ ઉપર બેઠો હતો એટલે કે ખાટલામાં બેઠો હશે એને બેડ કીધું છે ખાટલાને એને અંગ્રેજીમાં શું કીધું છે બેડ કીધો છે તો એ ખાટલા ઉપર મસ્ત રીતે બેઠો હશે ત્યારે લાલ કે છે વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ એ કહે છે કે શું તો તેનો પત્ર મારી માટે વાંચી શકે છે મહેરબાની કરીને તેનો પત્ર એટલે કે એ પત્ર જેનો આવ્યો છે ને એની વાત કરે છે કે ઈ એનો પત્ર વાંચી શકે છે એમ ત્યારે ખાન કહે છે વુ ઇઝ ઇટ ફ્રોમ કે કોનો પત્ર છે ત્યારે લાલ કહે છે આઈ ડોન્ટ નો મને નથી ખબર એમાં એમ થયું એણે એમ કીધું કે હિઝ લેટર એટલે ખાને પૂછ્યું કે ભાઈ એ કોણ છે એમ ત્યારે લાલ જે છે એ કહે છે કે આઈ ડોન્ટ નો મને નથી ખબર એમ મને એની કોઈ માહિતી નથી મને વાંચતા આવડતું હોય તો હું તાર પાસે થોડું આવું એમ કહે છે ઇન શોર્ટ એવું કહે છે પણ આમ મોઢે તો કહેવાય નહીં નગર બાંધવાનું થઈ જાય પછી પત્ર વાંચવાનું પડ્યો રે ત્યાર પછી ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ઇટ ટુ મી પોસ્ટમેને હેઝ જસ્ટ એટલે કે હમણાં જ ગીવન ઇટ ટુ મી એટલે કે મને આપ્યું છે પોસ્ટમેને હમણાં જ મને આ પત્ર આપ્યો પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ અને કહે છે કે મહેરબાની કરીને તું એને ખોલ અને વાંચ ચાલો આપણે પણ એનો પત્ર વાંચીએ તો ખાન ઓપન ધ લેટર એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ ખાને એ પત્રને શું કર્યું ઓપન એટલે કે ખોલ્યો એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ એને બે અને અથવા તો ત્રણ લાઈન એને વાંચી ત્યારે લાલ જે છે ઓ પ્લીઝ સ્ટોપ ડોન્ટ રીડ ઇટ ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ ત્યારે કહે છે અરે મહેરબાની કરીને બંધ થઈ જા તો એટલે કે બંધ થઈ જા ડોન્ટ રીડ ઈટ એને વાંચ નહીં ઈટ ઇઝ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ તે મારા મિત્ર તરફથી રહસ્યમય પત્ર છે આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઈટ હું નથી ઈચ્છતો કે કોઈ પણ વ્યક્તિ એ વાંચે ત્યારે ખાન કહે છે કે ડોન્ટ વરી ચિંતા નહીં કર લાલ I will put my finger in my ears. I will put એટલે કે હું મૂકી દઈશ ફિંગર એટલે કે આંગળીઓ ઇન માય એસ એટલે કે મારા કાનમાં હું એ આંગળીઓને મૂકી દઈશ એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ અને ત્યાર પછી એ લેટરને હું વાંચીશ શું કહે છે કે હું આંગળીઓ મારા કાનમાં મૂકી દઈશ અને પછી હું એ લેટરને વાંચે છે યુ વિલ હિયર ધ વર્ડ્સ તમે એ શબ્દને સાંભળી શકશો

મગજ એનામાં ફિટ કરેલું છે કે નહીં કે કોઈ કાઢીને મહેરબાની કરીને પૂટ એટલે કે મૂક યોર ફિંગર્સ એટલે કે તારી આંગળીઓ ઇન્ટુ યોર એટલે કે તારા કાનમાં એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી અને એ લેટરને તારે મારા માટે વાંચવાનો છે એટલે ઓલા પાસેથી પાણી મંગાવે ગોલમાલ અગેન નોટ અ ગોલમાલ એમાં પાણી મંગાવે પાણી એને મંગાવ્યું હોય ઓલો પાણી એના મોઢા પર નાખે ઓલો કે અરે ઉસ્કે નહી ઉસ્કો પીલા ના થા ગધે એટલે એના મોં પર ઘા કર્યો પીવડાવવાની જગ્યાએ એના મોઢા પર ઘા કર્યો બોલો આવું છે એવું તો એવા સીન તો એમાં ઘણા બધા છે મજા મસ્ત મજાનું મૂવી છે એટલે મેમ તમે એમ કહો છો કે જો ના રે હું તમને સીન કહેતી રહીશ આવી રીતે લેક્ચરમાં એક પછી એક તમને સીન કહેતી રહેશે અને તમને બધી ખબર પડતી જશે ઓકે ચાલ તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમે શાંતિથી આખા વિડીયોને સાંભળ્યો એ માટે તો તમારા માટે તો હેસ ઓફ થઈ જાય બરાબર તમારા માટે તો સેલ્યુટ થઈ જાય ઓનલાઈન એ પણ તમે ધ્યાનથી સાંભળ્યો દેટ્સ રિયલી ગુડ વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા વિદાય લેવા જઈ રહ્યા છીએ અને હું મારી વાણીને અહીંયા પૂર્ણ કરવા જઈ રહી છું જય હિન્દ વંદે માતરમ જય જય ગરુ ગુજરાત